નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. આપણે બધા જ જાણીએ છીએ કે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ છે. ગુજરાતભરમાંથી શુભેચ્છાઓ એમને આવી રહી છે, અને એક શુભેચ્છા અત્યારે આવી છે ટેટ ટાટ પાસ ઉમેદવાર તરફથી. ઉમેદવારનું નામ છે તેજસભાઈ મજીઠિયા, અને તેજસભાઈ મજીઠિયાએ ગાંધીનગરમાં સરદાર સાહેબના પૂતળાની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લઈ અને શુભેચ્છા પાઠવી છે. આ શુભેચ્છા પાઠવવા પાછળનું કારણ શું છે એ એમની પાસેથી જાણવું છે, એમની સાથે વાત કરવી છે વીઓઆઈ સંવાદમાં. તેજસભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ સમીરસાહેબ. આ તમે જે શુભેચ્છાઓ પાઠવી છે એની પાછળનું કારણ શું છે? સર, અત્યારે જોવા જઈએ તો આજે મુખ્યમંત્રી સાહેબનો બર્થડે હોય તો જન્મદિવસ નિમિત્તે કાલે ગઈકાલે એક પોસ્ટર વાયરલ થયેલું કે 11 વાગ્યાથી સાહેબ ફ્રૂટ વિતરણ કરવાના છે દરેક જગ્યાએ, અલગ અલગ લોકેશન નાખેલા હતા. તો સારી વસ્તુ કહેવાય કે ફ્રૂટ વિતરણ કરે, પરંતુ મારી તો એવી ગણતરી હતી કે સાહેબે ફ્રૂટ વિતરણની બદલે જો રોજગાર વિતરણ પર એક સાથે અમે ઉમેદવારોની લગભગ વર્ષ દિવસથી માંગ છે, તો એક વખત બધાને જો આજે જન્મદિવસ નિમિત્તે કંઈક સારી શુભેચ્છા અમને આપી હોત તો સારું હતું. તો અમે મુખ્યમંત્રી સાહેબના જન્મદિવસ નિમિત્તે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે 62મો જન્મદિવસ હોય, સારી રીતે ખૂબ તમારી આયુષ્ય પણ બક્ષે અને ખૂબ સારું સ્વાસ્થ્ય તમારું થાય. અને મુખ્યમંત્રી સાહેબને મીડિયા મારફતે એટલું કહેવા માંગીશ કે આજે તો માની લો કે તમે એક સારી ભેટ ન આપી શક્યા, પરંતુ આવનારા દિવસોમાં સાહેબનો પણ બર્થડે આવી રહ્યો છે, તો 17 સપ્ટેમ્બરે આપણા માનનીય વડાપ્રધાન સાહેબનો બર્થડે હોય તો હું તો મુખ્યમંત્રી સાહેબને એટલું કહેવા માંગુ છું કે અત્યારે તમે ટેટ ટાટના જેટલા પણ ઉમેદવાર છે એક વખત બધા જ ઉમેદવારોના એક સાથે ફોર્મ ભરાઈ અને વડાપ્રધાન સાહેબના જન્મદિવસ નિમિત્તે જો બધા જને નિમણૂક પત્ર આપવામાં આવે ને, તો સાહેબનું જેમ રાજ્યની અંદર ડંકો વાગી રહ્યો છે એમ પૂરા ભારત વર્ષની અંદર પણ સાહેબનું ડંકો વાગી શકે એવું મને લાગે છે. તેજસભાઈ, જે રીતના તમે માંગ રાખી હતી, બધા જે વિદ્યાર્થી છે ટેટ ટાટ પાસ વિદ્યાર્થી પ્લસ શિક્ષકો આ બધા જ, રાજ્ય સરકાર છે એમણે વાત પણ એમની માની છે. 24,700 જેટલી ભરતીની પણ વાત કરી છે. સૌથી પહેલા તો ટાટની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી 7,500 પદ ઉપર, એના પછી ટેટ 1-2ની પણ જાહેરાત કરી દેવામાં આવી. પછી એક માંગ એવી રીતના ઉઠી કે અમારે કોમ્પ્યુટર શિક્ષક, ચિત્ર, વ્યાયામ આ બધા જ વિષયની પણ ભરતી કરવામાં આવે, એની પણ માંગ સ્વીકારવામાં આવી છે. તો હવે માંગ શું છે તમારે? બધું તો સ્વીકારી દેવામાં આવ્યું છે. અમારી તો એક જ માંગ છે કે આજે મુખ્યમંત્રી સાહેબનો બર્થડે હોય ને, જો આજે 24,700નો જો ઓફિશિયલ જે લેટર જાહેરનામું બહાર પાડી દીધું હોત કે અમે આટલી તારીખે તમારા ફોર્મ ભરીશું, આટલી તારીખે તમારું પ્રોવિઝનલ મેરિટ છે, ફાઇનલ મેરિટ છે, આ તારીખે તમારું ડીવી કરાવશું ને આ તારીખે તમારે શાળામાં હાજર કરીશું, જો એક ઓફિશિયલ લેટર બહાર પાડી દે તો અમે ઉમેદવારો ગાંધીનગર જે ધક્કા ખાય છે ને ધક્કા બંધ કરી દઈએ. કેમ કે હરેક વખતે અમે ગાંધીનગર ધક્કા, અમે આજે પણ સચિવાલયમાં ખાતે મળવા ગયેલા, અમને ગેટ નંબર 1 પાસે રોકેલા પણ હતા અને એવું કીધું હતું કે તમે ટેટાડ ઉમેદવાર છે, તમને નહીં મળવા દે. આમ તેમ થોડીક વાતચીત થઈ, ત્યારબાદ હેડ કોન્સ્ટેબલને અમારી સાથે મોકલેલા અને અમે રજૂઆત પણ કરેલી. તો અત્યારે મુખ્યમંત્રી સાહેબને પાસે અમે એટલી જ આશા રાખીએ છીએ કે જે 24,700નું છે ને એક ઓફિશિયલ તમે જાહેરનામું બહાર પાડી દો તો ઉમેદવારો ગાંધીનગર આવવાનું પણ બંધ કરી દેશે. બસ આ એક જ અમારી માંગ છે. તમે ત્યાં માંગ શું રાખી હતી હેડ કોન્સ્ટેબલે તમે ક્યાં હતા ત્યારે? એટલે એવું કીધું હતું કે તમે ન મળી શકો, તો મેં એવું કીધું કે મેં સાહેબને એવું કીધું કે સાહેબ અમે અમે સાહેબને એટલું જ કીધું હતું કે અમને મળવા માટે લઈ જાઓ, તો એવું કીધું હતું કે તમે ના મળી શકો, તમે તો ટેટાડ ઉમેદવાર છે. પરંતુ ખબર નહીં, દર વખતે આવી રીતે અમને ગેટે પણ રોકી દેવામાં આવે છે, એનો કોઈ મતલબ નહીં. બધા જ લોકો અંદર જઈ શકતા હોય તો અમે શા માટે ન જઈ શકીએ? બસ જ્યાં સુધી અમારું ઓફિશિયલ જાહેરનામું નહીં બહાર પાડે ને 24,700નું, ત્યાં સુધી હરરોજ અમે સચિવાલય ખાતે રજૂઆત કરવા જશું એ નક્કી છે. બરોબર, થેન્ક યુ સો મચ તેજસભાઈ કે આપે આપની વાત રાખી અને ગુજરાતના જે મુખ્યમંત્રી છે એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.